ગુડ આફ્ટરનૂન બાળ મિત્રો, નમસ્તે. કેમ છો બધા? બધા મજામાં છો ને? આજનો આપણો વિષય કયો છે તમને ખબર છે બધાને? આજે આપણે સામાન્ય જ્ઞાનનો વિષય છે. સામાન્ય જ્ઞાનમાં આપણે આજે આ ચોપડી તમારી પાસે છે ને, બધાની પાસે આ ચોપડી તમારે કાઢવાની છે. ચાલો બધા ચોપડી કાઢો સામાન્ય જ્ઞાનમાં, અને પેન્સિલ રબર કાઢો. સામાન્ય જ્ઞાનમાં આજે આપણે પેજ નંબર બગડેને મીંડે 20 નંબરના પાના પર પ્રવૃત્તિ કરવાના છે. બાળ મિત્રો, ગઈ વખતે આપણે આ બધી જ પ્રવૃત્તિ કરી, બરાબર? જંગલી પ્રાણી પાસે ચોરસમાં ખરું કરો, પાલતુ પ્રાણી પાસેના ચોરસમાં ખરું કરો, પછી ઘાસ ખાતા પ્રાણી શાકાહારી પ્રાણી પાસે ચોરસમાં ખરું કરો, માંસ ખાતા માંસાહારી પ્રાણીઓ પાસે ચોરસમાં ખરું કરો, બરાબર? પછી આ પ્રવૃત્તિ પણ કરીને આપણે દૂધ આપતા પ્રાણી કયા છે? તો ગાય, ઘેટું, ઊંટ, ભેંસ ને બકરી, બરાબર? એ આપણે પ્રવૃત્તિ કરીને એની પાસે ખરું કરું. જો શિંગડાવાળા પ્રાણીઓ પાસેના ચોરસમાં ખરું કરો, તો શિંગડાવાળા પ્રાણી કયા છે? તો બળદ છે, બકરી છે, સાબર છે, ભેંસ છે અને ગાય છે. આ બધા શિંગડાવાળા પ્રાણી છે, એની પાસે આપણે ખરું કરેલું, બરાબર? હવે આજે આપણે હિંસક પ્રાણી પાસેના ચોરસમાં ખરું કરવાનું છે. હિંસક પ્રાણી કોને કહેવાય તમને ખબર છે? હિંસક પ્રાણી એટલે જે પ્રાણી બીજા પ્રાણી પર કે બીજા કોઈની પર એની પર હુમલો કરીને એને નુકસાન પહોંચાડે, એને મારે, એને હિંસક પ્રાણી કહેવાય, બરાબર? તો હિંસક પ્રાણી કયા છે આમાં? તો આ સિંહ બીજા પ્રાણીઓનો શિકાર કરે ને, તમને સિંહની બીક લાગે છે? આપણાથી સિંહ પાસે જવાય? ના જવાય, કારણ કે સિંહ આપણી પર હુમલો કરી દે અને આપણને મારી નાખે, બરાબર? એટલે સિંહ હિંસક પ્રાણી કહેવાય. એટલે સિંહ પાસે શું કરવાનું? આપણે ચોરસમાં ખરું કરવાનું, બરાબર? પછી આ શું છે? તો આ ગાય છે. ગાયને તો આપણે પાડીએ, બરાબર ને? ગાય આપણને દૂધ આપે, એટલે ગાય હિંસક પ્રાણી નથી, બરાબર ને? પછી એની બાજુમાં આ કયું પ્રાણી છે? તો આ વાઘ છે. આ જંગલી પ્રાણી છે, આ પણ જંગલમાં રહે, બરાબર? અને વાઘ પણ બીજા પ્રાણીઓ પર હુમલો કરે, એનો શિકાર કરીને એને ખાય, અને આપણાથી પણ વાઘ પાસે જવાય નહીં, વાઘને પડાય પણ નહીં, કારણ કે વાઘ આપણને જોઈને આપણી પર પણ હુમલો કરે અને આપણને નુકસાન પહોંચાડે. એટલે વાઘ પણ હિંસક પ્રાણી કહેવાય, એટલે વાઘ પાસે પણ આપણે ખરું કરીશું. પછી આ કૂતરો છે. શું છે? કૂતરો. તો કૂતરો હિંસક પ્રાણી કહેવાય? ના ભાઈ, આ કૂતરાને તો આપણે પાડીએ, એ તો ઘરની ચોકી કરે, એ તો વફાદાર પ્રાણી કહેવાય, એટલે કૂતરો હિંસક પ્રાણી ના કહેવાય, એટલે એની પાસે કંઈ નહીં કરવાનું. પછી આ શું છે? તો આ દીપડો છે. તો દીપડો પણ હિંસક પ્રાણી કહેવાય, એ જંગલમાં રહે ને, બીજા પ્રાણીઓ પરનો શિકાર કરીને ખાય, આપણી પર પણ એ હુમલો કરે, આપણને પણ નુકસાન પહોંચાડે, એટલે એની પાસે પણ આપણે ચોરસમાં શું કરીશું? ખરું કરીશું. પછી આ બળદ છે. બળદને હિંસક પ્રાણી ના કહેવાય, કારણ કે બળદ તો આપણે પાડીએ, એ ખેતીમાં ઉપયોગી છે, બરાબર ને? એટલે બળદ હિંસક પ્રાણી ના કહેવાય, એની પાસે કશું કરવાનું નહીં. પછી આ ચિત્તો છે. શું છે? ચિત્તો. ચિત્તો પણ જંગલમાં રહે અને શિકાર કરીને ખાય, પણ આપણને આપણી પર હુમલો કરે અને આપણને નુકસાન પહોંચાડે, એટલે પણ હિંસક પ્રાણી કહેવાય, એટલે એની પાસે પણ આપણે શું કરીશું? ખરું કરીશું. પછી આ રીંછ છે. રીંછ પણ જંગલમાં રહે, એ પણ શિકાર કરે ને આપણી પર હુમલો કરે, એટલે રીંછ પણ હિંસક પ્રાણી કહેવાય, બરાબર? એટલે રીંછ પાસે પણ આપણે ચોરસમાં ખરું કરીશું. થઈ ગયું આ પ્રવૃત્તિ. હવે એની નીચે જુઓ ભાઈ, વજન ઊંચકતા પ્રાણીઓ પાસેના ચોરસમાં ખરું કરો. જે પ્રાણી વજન ઊંચકે ને, એની પાસેના ચોરસમાં આપણે ખરું કરવાનું છે. તો પહેલું પ્રાણી કયું છે? આ હાથી છે. કયું છે? હાથી. હાથી વજન ઊંચકવા મદદ કરે ને, હાથીલા એની સૂંઢમાં વજનદાર લાકડા ઊંચકે અને બીજી જગ્યા પર લઈ જાય, એની પીઠ પર પણ માણસો બેસીને સવારી કરે, વજન ઊંચકે ને હાથી, એટલે હાથીના પાસે આપણે ચોરસમાં ખરું કરીશું, બરાબર? પછી ભેંસ છે. ભેંસ વજન ના ઊંચકે, એટલે એની પાસે કંઈ જ કરવાનું નથી. પછી બળદ. બળદ પણ વજન ઊંચકે, એની જોડે ગાડું જોડીને, ગાડું બળદ ગાડું ચલાવાય ને, પછી ખેતીના કામમાં પણ એની જોડે હળ જોડીને ખેતી ખેતર ખેડવામાં પણ બળદ ઉપયોગી છે, એટલે એ પણ વજન ઊંચકે, એટલે બળદની પાસે પણ ચોરસમાં ખરું કરીશું. પછી ઘોડો. ઘોડો પણ ઘોડાગાડી, ઘોડાની સાથે ગાડી આપણે જોઈન્ટ કરીને ઘોડાગાડી ચલાવીએ છીએ ને,
એને ઘોડો પણ વજન ઉંચકે, બરાબર ને, માણસોનું વજન એની પર બેસીને જવાય ને ગાડીનું વજન ઉંચકે, એટલે ઘોડા પાસે પણ આપણે ખરું કરીશું. પછી બકરી, બકરી વજન ના ઉંચકે એટલે બકરી પાસે ખરું કરાય નહીં. પછી ગધેડું, ગધેડુંના પીઠ પર પણ બધી સામાન મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે ને, એટલે ગધેડું પણ વજન ઉંચકે, એટલે ગધેડા પાસે પણ આપણે ચોરસમાં શું કરીશું, ખરું કરીશું. શું કરીશું? ખરું. તમારે પણ કરવાનું છે. પછી આ ગેંડો છે, ગેંડો વજન ઉંચકે નહીં એટલે એની પાસે કશું જ કરવાનું નથી, બરાબર. પછી આ શું છે? તો આ ઊંટ છે. ઊંટ વજન ઉંચકે ને, ઊંટની સાથે આપણે ઊંટ ગાડી જોડી અને ઊંટની અંદર સામાન મૂકી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે ને લોકો, એટલે ઊંટ પણ વજન ઊંચકે છે. ઊંટ ક્યાં ચાલે તમને ખબર છે? ઊંટ રણમાં ચાલે. ઊંટને રણનું જહાજ કહેવાય, વહાણ કહેવાય છે, એટલે ઊંટની પાસે પણ આપણે ખરું કરીશું. તો જોયું બાળમિત્રો, આપણે આ બે પ્રવૃત્તિ આજે કરી. હિંસક પ્રાણી પાસે ખરું કરવાનું હતું અને વજન ઊંચકતા પ્રાણીઓ પાસે ખરું કરવાનું હતું. એ બે પ્રવૃત્તિ આપણી થઈ ગઈ. તમને સવાલ કોઈ પૂછે કે હિંસક પ્રાણીના નામ બોલો, તો તમારે શું બોલવાનું? હિંસક પ્રાણી કયા કયા છે? તો સિંહ, વાઘ, દીપડો, ચિત્તો અને રીંછ. પછી કોઈ તમને પૂછે કે વજન ઊંચકતા પ્રાણીના નામ બોલો, તો તમારે શું બોલવાનું? ભાઈ, હાથી, બળદ, ઘોડો, ગધેડું અને ઊંટ એ વજન ઊંચકતા પ્રાણી છે, બરાબર. તો આપણે આજે આ પ્રવૃત્તિ કરી. તમારે પણ સરસ રીતથી આ બધા પ્રાણીના નામ યાદ રાખવાના અને સવાલ જવાબ પણ તમારે રોજ બોલવાના, બરાબર. ચાલો પછી આપણે ફરી મળીશું. બધાને બાય બાય.